વિદ્યાર્થી મિત્રો સૌને સુપ્રભાતમ જય સ્વામિનારાયણ આપણે ધોરણ બાર આંકડા શાસ્ત્ર ભાગ એકના પ્રકરણ નંબર ચાર સામયિક શ્રેણી વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે સામયિક શ્રેણી એ ખૂબ જ સુંદર અને ખૂબ જ સરળ પ્રકરણ છે પ્રકરણ ત્રણ આપણે જે ભણી ગયા સુરેખ સહસંબંધ તેના આધારિત આ પ્રકરણ છે અને બોર્ડની પરીક્ષામાં એ બાર ગુણનો ગુણભાર ધરાવે છે તો સરસ મજાનો સુંદર ચેપ્ટર સામયિક શ્રેણી એના વિશે આજે આપણે અભ્યાસ કરીએ તો સામયિક શ્રેણી વિશેની થોડી થિયરી આજે આપણે શીખવાની છે સમજવાની છે સામાયિક શ્રેણી એટલે શું ધોરણ દસની અંદર આપણે સમાંતર શ્રેણી ભણ્યા હતા ધોરણ અગિયારમાં ગુણોત્તર શ્રેણી ભણ્યા તેમાં આપણે જે શ્રેણી આપી હોય તેના પદોની સંખ્યા શોધતા પદોનો સરવાળો શોધતા પણ એના કરતાં સામયિક શ્રેણી કંઈક જુદી છે શું હોય સામયિક શ્રેણીમાં આમ તો એના નામની અંદર જ એનો અર્થ સમાયેલો છે સામયિક એટલે સમય સમય આધારિત જે શ્રેણી છે તેને સામયિક શ્રેણી કહે છે સામયિક શ્રેણીનું સ્વરૂપ કંઈક આવું હોય છે નાનકડું એક ઉદાહરણ જોઈએ અહીં આપણને વર્ષ આપેલા છે અને જુદા જુદા વર્ષોનો આપણને નફો આપ્યો છે એક કંપનીના જુદા જુદા વર્ષોના નફાની માહિતી નીચે મુજબ છે જુદા જુદા વર્ષ આપ્યા છે બે હજાર પંદર બે હજાર સોળ બે હજાર સત્તર બે હજાર અઢાર અને બે હજાર ઓગણીસ અને સામે દરેક વર્ષના નફાની રકમ આપેલી છે નફો આપણને અહીં લાખ રૂપિયામાં આપેલો છે બે હજાર પંદરનો નફો એકત્રીસ લાખ બે હજાર સોળનો નફો પાંત્રીસ લાખ એમ દરેક વર્ષના નફાની માહિતી આપી છે તો અહીં સમય સમયને આપણે ટાઈમ કહીશું અને સમયને આપણે ટી વડે દર્શાવીશું શેના વડે ટી ટી એટલે ટાઈમ અને સામે આપણને નફો આપ્યો છે નફાને આપણે ચલ રાશિ કહીશું ચલ રાશિ ચલ રાશિને આપણે વાય વડે દર્શાવીશું તો ટી એ પ્રથમ ચલ અને વાય આપણો બીજો ચલ છે એવી જ રીતે બીજી એક રકમ જોઈએ એક કંપનીના માસિક વેચાણની માહિતી નીચે મુજબ છે તો અહીં આપણને જુદા જુદા માસ આપેલા છે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન અને સામે દરેક માસનું વેચાણ આપેલું છે માસ એને આપણે ટાઈમ વાય વડે દર્શાવીશું તો આવા જુદા જુદા સમય આપેલા હોય અને સામે આપણને ચલ રાશિ આપેલી હોય આવી આ જે ગોઠવણી છે એને જ કહેવાય સામયિક શ્રેણી સમય આપણને જુદા જુદા સ્વરૂપે આપેલો હોય છે ક્યારેક સમય આપણને આ રીતે વર્ષમાં આપે સમય આવી રીતે આપણને જુદા જુદા માસમાં આપેલો હોય ઘણીવાર સમય આપણને અઠવાડિયાના સ્વરૂપે આપે પહેલું અઠવાડિયું બીજું અઠવાડિયું ત્રીજું અઠવાડિયું ચોથું અઠવાડિયું એવી રીતે અને ઘણીવાર આપણને સમય દિવસોમાં પણ આપેલો હોય પહેલો દિવસ બીજો દિવસ સમયના જુદા જુદા ચાર સ્વરૂપ આપણે યાદ રાખવાના છે સમય વર્ષમાં પણ હોય સમય માસમાં પણ હોય સમય અઠવાડિયામાં પણ હોય અને સમય દિવસોમાં પણ હોય તો આવા જુદા જુદા સમયની સામે આપણને જુદી જુદી ચલરાશિ આપેલી હશે અહીં આપણને નફો આપ્યો છે વેચાણ આપ્યું છે ખરીદી છે ધંધાની કે વ્યક્તિની આવક આયાત નિકાસ આવા કોઈ પણ ચલ આપણને આપેલા હશે તો આવી સમય આધારિત જે શ્રેણી છે એને આપણે સામયિક શ્રેણી તરીકે ઓળખવાનું છે તો ચાલો એની વ્યાખ્યા જોઈએ સામયિક શ્રેણી એટલે શું નિયત સમયે નિયત એટલે ચોક્કસ સમયે લેવામાં આવેલ અવલોકનોના સમૂહને સામયિક શ્રેણી કહે છે લેવામાં આવેલ અવલોકનોના સમૂહને સામય શ્રેણી કહે છે આ જ વાત બીજી રીતે પણ બોલી શકાય અમુક સમયાંતરે એકત્રિત કરેલી અને સમય અનુસાર ગોઠવવામાં આવતી આંકડાકીય માહિતીને સામયિક શ્રેણી કહે છે અમુક સમયાંતરે એકત્રિત કરેલી એકઠી કરેલી અને સમય અનુસાર ગોઠવવામાં આવતી આંકડાકીય માહિતીને સામયિક શ્રેણી કહે છે અહીં આપણે જોયું તેમ આ જુદો જુદો સમય છે સમયાંતરે એકત્રિત કરેલી માહિતી એને આપણે ગોઠવેલી છે તો આવી સમયાંતરે એકત્રિત કરેલી અને ગોઠવવામાં આવતી આ માહિતીને સામયિક શ્રેણી કહે છે સામયિક શ્રેણીના મુખ્ય બે અંગો છે એક છે સમય ટી અને બીજું છે ચલ રાશિ વાય ટી અહીં આપણને જે સમય આપશે અને સામે જે ચલ આપ્યો છે ચલ રાશિ વાય વડે દર્શાવીશું સમય ટી અને ચલ રાશિ વાય એ સામયિક શ્રેણીના મુખ્ય બે અંગો છે હવે સામયિક શ્રેણીમાં જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે ચલ રાશિની કિંમતમાં વધારો થાય છે સમય જતા એમાં ઘટાડો થાય છે વધારો થાય છે તો આવી સામયિક શ્રેણીની જે ચલ રાશિ છે ચલ એની કિંમતમાં વધઘટ જોવા મળે છે તો વધઘટ શા કારણે થતી હશે વધઘટ થવાનું કારણ શું તો એ સામયિક શ્રેણીમાં જે વધઘટ થાય છે એ વધઘટના કારણોને સામયિક શ્રેણીના ઘટકો કહે છે તો આ પ્રકરણનો ખૂબ જ અગત્યનો સવાલ સામયિક શ્રેણીના ઘટકો એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે સામયિક શ્રેણીના ઘટકો જણાવો સામયિક શ્રેણીના મુખ્ય ચાર ઘટકો છે અને આ સવાલ ખૂબ અગત્યનો છે એટલે આપણે ખાસ તૈયાર કરીશું સામયિક શ્રેણીની ચલરાશિ પર પરિબળોની અસર થાય છે તેથી ચલની કિંમતમાં ફેરફાર જોવા મળે છે ચલરાશિ પર અનેક પરિબળોની અસર થાય છે તેથી ચલની કિંમતમાં ફેરફાર જોવા મળે છે જે કારણો ચલ રાશિમાં ફેરફાર જોવા મળે છે તે તેને સામયિક શ્રેણીના ઘટકો કહે છે આ ઘટકો નીચે મુજબ છે સામયિક શ્રેણીના કુલ ચાર ઘટકો છે દીર્ઘકાલીન ઘટક અથવા એનું બીજું નામ છે વલણ મોસમી ઘટક ત્રીજો ચક્રિય ઘટક અને ચોથું યાદચ્છિક ઘટક ફરી એકવાર જોઈ લેજો દીર્ઘકાલીન ઘટક અથવા વલણ મોસમી ઘટક ચક્રિય ઘટક અને યાદચ્છિક ઘટક તો ચારે ઘટકો વિશે આપણે માહિતી મેળવવાની છે તો ચાલો પહેલો ઘટક જોઈએ દીર્ઘકાલીન ઘટક અથવા વલણ અંગ્રેજીમાં તેને લોંગ ટર્મ કોમ્પોનન્ટ અથવા તો ટ્રેન્ડ તરીકે ઓળખવામાં આવે છે વલણ એટલે ટ્રેન્ડ ઘટક ને કહીશું કોમ્પોન દીર્ઘ એટલે સમય ટર્મ લોંગ ટર્મ કોમ્પોનન્ટ મિત્રો કોઈ પણ શ્રેણી હોય લાંબો સમય પસાર થશે એટલે સ્વાભાવિક છે કે એની કિંમતમાં વધારો અથવા તો ઘટાડો જોવા મળશે શું કામ વલણ વલણ એટલે આપણે સાદી ભાષામાં બોલીએ છીએ ફેશન ફેશન બદલાય એટલે સ્વાભાવિક છે કોઈપણ વસ્તુના ઉત્પાદન ખરીદી વેચાણ એની કિંમત એની માંગમાં વધારો કે ઘટાડો થશે તો ચાલો એની વ્યાખ્યા જોઈએ લાંબા સમયના અંતરે ચલરાશી વાયમાં જે ચલન ચલન એટલે કે ફેરફાર અથવા તો વધઘટ જે ચલન જોવા મળે છે તેને દીર્ઘકાલીન ઘટક અથવા તો વલણ કહે છે લાંબા સમયના અંતરે રાશિ વાયુમાં જે ફેરફાર જોવા મળે છે તેને વલણ કહેવામાં આવે છે દીર્ઘકાલીન ઘટક અથવા વલણને સંકેતમાં ટીટી વડે દર્શાવાય છે ટી એટલે ટ્રેન્ડ અને બીજો ટી એ સમય દર્શાવેલ ટી સમયે થતો ફેરફાર દીર્ઘકાલીન ઘટક અથવા વલણને સંકેતમાં ટીટી વડે દર્શાવાય છે અને લાંબા સમયના અંતરે સમાજમાં બદલાતી રૂઢિઓ રિવાજો લોકોની પસંદગી અને ઉદ્યોગોમાં બદલાતી ટેકનોલોજીને કારણે ચલરાશિમાં વધઘટ જોવા મળે છે શા માટે વધઘટ થાય છે સમય પસાર થશે એટલે સમાજમાં રિવાજો બદલાય લોકોની પસંદગી બદલાય ઉદ્યોગોને ધંધામાં ટેકનોલોજી બદલાય એના કારણે આપણી જે ચલ રાશિ છે સામાયિક શ્રેણીની ચલરાશિમાં સમય સાથે સતત વધારો કે સતત ઘટાડો માલુમ પડે છે અને આ સ્થિતિ વલણને કારણે જ ઉદ્ભવે છે વલણમાં લાંબા સમયની વધઘટનો અભ્યાસ કરાતો હોવાથી વચગાળાના સમયની વધઘટોને ધ્યાનમાં લેવામાં આવતી નથી મિત્રો અહીં આપણે જો વેચાણની વાત કરીએ તો જેમ લાંબો સમય પસાર થશે એમ વેચાણમાં વધારો પણ થશે ઘટાડો પણ થશે કોઈ પણ ધંધો હોય તો એને નફાની રકમમાં વધારો પણ થાય ઘટાડો પણ થાય શા માટે આવું થયું કે લાંબા સમયના ફેરફારને કારણે એ વધઘટ થવાની જ છે તો આવી લાંબા સમયના અંતરે જે વધઘટ જોવા મળે તેને દીર્ઘકાલીન ઘટક અથવા તો વલણ કહેવામાં આવે છે તેના ઉદાહરણ આપણે ખાસ યાદ રાખીશું આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયાનું ઘટતું મૂલ્ય લાંબા સમયના ગાળે બજારમાં રૂપિયાનું મૂલ્ય ઘટે છે મોબાઈલ ફોનનો વધતો વપરાશ દેશની વસ્તીમાં થતો વધારો અને મૃત્યુ દરમાં થતો ઘટાડો આ બધી ટૂંકા ગાળાની બાબતો નથી લાંબો સમય પસાર થવાને કારણે આ બધી ચલરાશીમાં આપણને વધારો અથવા તો ઘટાડો જોવા મળે છે તો કેટલી બાબતો યાદ રાખશો દીર્ઘકાલીન ઘટકની વ્યાખ્યા યાદ રાખીશું દીર્ઘકાલીન ઘટકને સંકેતમાં ટીટી વડે દર્શાવાય છે એ આપણે યાદ રાખવાનું છે આ ફેરફાર શેના કારણે થયો સમાજમાં બદલાતા રિવાજો લોકોની બદલાતી પસંદગી અને ઉદ્યોગ ધંધામાં બદલાતી ટેકનોલોજીને કારણે આ વધઘટ જોવા મળે છે અને એના ઉદાહરણો આપણે યાદ રાખીશું ચાલો બીજા ઘટક વિશે ભણીએ ઘટક નંબર બે મોસમી ઘટક મોસમ ઈંગ્લિશમાં આપણે એને બોલીએ છીએ સિઝન અને મોસમી એટલે સિઝનલ ઘટક એટલે કોમ્પોનન્ટ સિઝનલ કોમ્પોનન્ટ ઇંગ્લિશ નામ પણ ખાસ યાદ રાખજો કે જેથી આપણને તેના સંકેત સરળતાથી યાદ રહી શકે નંબર બે મોસમી ઘટક મોસમમાં ફેરફાર થાય છે એના કારણે આપણી ચલરાશી વાયમાં ફેરફાર જોવા મળે છે શિયાળો ઉનાળો ચોમાસુ જેવી મોસમના ફેરફારને કારણે ચલરાશી વાયમાં થતી વધઘટને મોસમી ઘટક કહે છે મોસમી ઘટકને સંકેતમાં એસટી વડે દર્શાવાય છે જોજો શિયાળો આવે એટલે ગરમ કપડાની માંગ એનું ઉત્પાદન એની કિંમતમાં વધારો જોવા મળે શિયાળો પૂરો થશે એટલે આપોઆપ એની કિંમત માંગ બધું જ ઘટી જશે વધારો શા માટે થયો મોસમના ફેરફારને કારણે ઉનાળો આવશે એટલે ઠંડા પીણા આઈસ્ક્રીમ સુતરાઉ કપડા વગેરેની માંગ ઉત્પાદન કિંમતમાં વધારો થશે અને જેવો ઉનાળો જશે એટલે એની માંગ કિંમતમાં ઘટાડો થશે તો મોસમમાં જે ફેરફાર થાય છે અને મોસમમાં થતા ફેરફારને કારણે ચાલ રાશિમાં જે મળે તેને મોસમી ઘટક તરીકે ઓળખવામાં આવે છે સંકેત યાદ રાખજો એસટી સિઝનલમાંથી આપણે એસ લીધો છે ટી સમયે થતો ફેરફાર એટલે એસટી વડે દર્શાવવામાં આવે છે મોસમી ઘટકે ટૂંકા ગાળાનો નિયમિત ઘટક છે ટૂંકા ગાળાનો નિયમિત વારંવાર એનું પુનરાવર્તન થાય છે શિયાળો આ વર્ષે આવ્યો ફરી પાછો આવતા વર્ષે આવશે આ ચક્ર નિયમિત છે ટૂંકા ગાળાનો નિયમિત ઘટક છે અને મોસમી ઘટકે એ અલ્પકાલીન ઘટક છે યાદ રાખજો ટૂંકો ગાળો અલ્પકાલીન ઘટક છે મોસમી ઘટકનો આવર્તન ગાળો એક વર્ષથી ઓછો હોય છે અને મોસમી ઘટકના અભ્યાસથી ઉત્પાદકો અને વેપારીઓ મોસમી માંગને પહોંચી વળવા તેમના ઉત્પાદન માટેનું આયોજન કરે છે આવર્તન ગાળો એક વર્ષથી ઓછો છે તેમ કહેવાય ઉદાહરણ જોઈ લઈએ શિયાળામાં ગરમ કપડાની માંગ વધે છે ઉનાળામાં પંખા કુલર એસીની માંગ વધે છે ચોમાસામાં છત્રી અને રેઇનકોટની માંગ વધે છે તહેવારો આવશે તો એમાં નવા કપડા મીઠાઈઓ ભેટ સોગાદની વસ્તુઓની માંગ વધે છે સપ્તાહ એટલે કે અઠવાડિયાના અંતે વીક એન્ડમાં સિનેમા ગૃહો અને રેસ્ટોરન્ટમાં ગ્રાહકોની સંખ્યા વધે છે શાળાના વેકેશન દરમિયાન પર્યટકોની સંખ્યા વધે છે આ બધા મોસમી ઘટકના ઉદાહરણો છે ફરી આટલી બાબત આપણે ખાસ યાદ રાખીશું વ્યાખ્યા બીજું તેનો સંકેત વડે દર્શાવાય છે મોસમી ઘટક ગાળાનો નિયમિત ઘટક છે મોસમી ઘટક એ અલ્પકાલીન ઘટક છે અને મોસમી ઘટકનો આવર્તન ગાળો એક વર્ષથી ઓછો ત્યાર પછી છે ચક્રીય ઘટક ચક્ર એટલે સાયકલ અને ચક્રીય એટલે સાયકલિકલ સાયકલ મિત્રો આપણા અર્થતંત્રમાં તેજી અને ધંધાકીય ચક્રો નિયમિત આવતા હોય છે તેજી મંદી અને ધંધાકીય ચક્રોને કારણે ચલરાશી વાયમાં થતી વધઘટને ચક્રીય ઘટક કહેવામાં આવે છે શાના કારણે વધઘટ સર્જાય તેજી મંદી અને ધંધાકીય ચક્રોના કારણે જે વધઘટ સર્જાય છે તેને ચક્રીય ઘટક કહેવામાં આવે છે ચક્રીય ઘટકને સંકેતમાં સીટી વડે દર્શાવાય છે સાયકલિકલ આપણે સી લીધો ટી સમયે થતી વધઘટ એ સીટી વડે દર્શાવાય છે ચક્રીય ઘટક એ એક વર્ષથી વધુ સમયગાળામાં થતી નિયમિત વધઘટ છે એક વર્ષથી વધુ સમય આવશે પરંતુ એ નિયમિત વધઘટ છે અને ચક્રીય ઘટક પણ અલ્પકાલીન ઘટક છે તો આપણને પ્રશ્ન થાય કે એક વર્ષથી વધુ હોય તો અલ્પકાલીન કેવી રીતે પણ આપણી જે પહેલી ઘટક જોયા દીર્ઘકાલીન ઘટક એના પ્રમાણમાં આનો સમયગાળો ઓછો હોય છે એટલા માટે આને અલ્પકાલીન ઘટક કહે છે તો અહીં તમારે એ પણ યાદ રાખવાનું છે કે અલ્પકાલીન ઘટકમાં કોણ કોણ આવશે આગળ ભણ્યા તે મોસમી ઘટક અને આ ચક્રિય ઘટક ચક્રીય ઘટકનો આવર્તન ગાળો બે થી દસ વર્ષનો હોઈ શકે છે અને વિશિષ્ટ સંજોગોમાં તે વર્ષનો પણ હોય છે ધંધાકીય ચક્રો મંદી વૃદ્ધિ તેજી અને પડતી એવી ચાર પરિસ્થિતિમાંથી પસાર થાય છે પહેલા મંદી આવે અર્થતંત્રમાં ત્યારબાદ વધારો થાય એક તબક્કે તેજી આવે છે અને ફરી પાછી એમાં પડતી એવા ચાર સ્થિતિમાંથી આપણા ધંધાકીય ચક્રો પસાર થાય છે વસ્તુના ભાવ અને ઉત્પાદનમાં થતી વધઘટ એ તેજી મંદીના કારણે ઉદભવે છે અને શેર શેર બજારમાં બજારમાં શેરના ભાવમાં થતી વધઘટ એ ચક્રીય ઘટકનું જાણીતું ઉદાહરણ છે યાદ રાખજો કે શેર બજારમાં શેરના ભાવમાં થતી વધઘટ એ ચક્રીય ઘટક છે ફરિયાદ કરી લઈએ વ્યાખ્યા યાદ રાખીશું ચક્રીય ઘટકને સીટી વડે દર્શાવાય છે ચક્રીય ઘટક એ પણ એક વર્ષથી વધુ સમયગાળામાં થતી નિયમિત વધઘટ છે ચક્રીય ઘટક એ પણ અલ્પકાલીન ઘટક છે તેનો આવર્તન ગાળો બેથી દસ વર્ષનો હોય છે અને વિશિષ્ટ સંજોગોમાં તે થી પંદર વર્ષનો હોય છે ચાલો ત્યારબાદ ચોથો ઘટક આવી ગયા આગળના ત્રણેય ઘટક યાદ કરો તો પહેલો દીર્ઘકાલીન ઘટક સંકેતમાં ટીટી વડે દર્શાવાય બીજો મોસમી ઘટક સંકેતમાં એસટી વડે દર્શાવાય ત્રીજો ચક્રીય ઘટક સંકેતમાં સીટી વડે દર્શાવાય અને ચોથો છે યાદચ્છિક ઘટક અથવા તો અનિયમિત ઘટક દચિકને આપણે અંગ્રેજીમાં રેન્ડમ કહીએ છીએ રેન્ડમ કોમ્પોનન્ટ અથવા તો અનિયમિત એટલે ઇરેગ્યુલર કોમ્પોનન્ટ આ ઘટક અનિયમિત છે શા માટે તો જોઈએ કુદરતી આપત્તિઓ અને માનવસર્જિત આપત્તિઓ જેવા આકસ્મિક કારણોસર ચલરાશી વાયમાં થતી વધઘટને યાદચ્છિક ઘટક કહે છે કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિ આવા આકસ્મિક કારણોસર વાયમાં જે વધઘટ જોવા મળે તે યાદચ્છિક ઘટક તરીકે ઓળખાય છે યાદચ્છિક ઘટકને સંકેતમાં આર ટી વડે દર્શાવાય છે રેન્ડમ એમાંથી આપણે આર લીધો આરટી વડે દર્શાવાય છે યાદચ્છિક ઘટકનો સમયગાળો અને અસર નિશ્ચિત હોતા નથી કારણ કુદરતી આપત્તિઓ માનવસર્જિત આપત્તિઓ એનો સમયગાળો નિશ્ચિત હોતો નથી યાદચ્છિક ઘટકની આગાહી કરી શકાતી નથી અને તેના ઉપર અંકુશ લાવી શકાતો નથી કુદરતી આપત્તિ માનવસર્જિત આપત્તિઓ છે એ ક્યારે આવશે એ આપણે અગાઉથી ચોક્કસ કહી શકતા નથી એટલે આ ઘટકની આગાહી કરી શકાતી નથી અને તેના ઉપર અંકુશ લાવી શકાતો નથી યાદચ્છિક ઘટક પૂર ભૂકંપ અનાવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓ અને યુદ્ધ રાજકીય ઉથલપાથલ જેવી આપત્તિઓના લીધે ઉદભવે છે યાદચ્છિક ઘટકને લીધે અનુમાનિત કિંમતમાં ત્રુટી આવી શકે છે ત્રુટી યાદ કરો ચેપ્ટર નંબર ત્રણ નિયત સંબંધ રેખામાં આપણે ત્રુટી શોધતા હતા ઈ તો અહીંયા આજે ત્રુટી ઉદભવે છે શેના કારણે ઉદભવે છે યાદચ્છિક ઘટકના કારણે ઉદાહરણ જોઈએ અતિવૃષ્ટિને કારણે ખેત પેદાશમાં થયેલ ઘટાડો અને કોઈ વિશિષ્ટ રોગચાળા દરમિયાન વધતો આંક તો આ યાદચ્છિક ઘટકના ઉદાહરણો છે ફરી જોઈ લેજો વ્યાખ્યા યાદ રાખીશું સંકેતમાં તેને આરટી વડે દર્શાવાય છે યાદચ્છિક ઘટકનો સમયગાળો નિશ્ચિત હોતો નથી યાદચ્છિક ઘટકની આગાહી કરી શકાતી નથી અને તેના પર અંકુશ લાવી શકાતો નથી કુદરતી આપત્તિઓ જેવી કે પૂર ભૂકંપ અનાવૃષ્ટિ અને માનવસર્જિત આપત્તિઓ જેવી કે યુદ્ધ હડતાલ રાજકીય ઉથલપાથલ વગેરેને લીધે આ યાદચીક ઘટક ઉદ્ભવે છે તો આમ આપણા ચાર ઘટકો દીર્ઘકાલીન ઘટક મોસમી ઘટક ચક્રીય ઘટક અને યાદચીક ઘટક આપણી આજે ચલ રાશિ વાય છે એમાં જે વધારો કે ઘટાડો જોવા મળે આ ચાર કારણોમાંથી કોઈ પણ કારણોના લીધે હોઈ શકે એમાં ચારે ચાર કારણો પણ ભાગ ભજવતા હોય છે કોઈ ત્રણ કારણો પણ હોઈ શકે બે અથવા તો એક કારણોના લીધે પણ આ વધઘટ જોવા મળે છે તો ઘટકો એટલે ફરી યાદ કરજો કે વાયની અંદર જે વધઘટ જોવા મળે છે એ વધઘટના કારણોને આપણે સામયિક શ્રેણીના ઘટકો તરીકે ઓળખવાના છે આ ચાર ઘટકો પરથી જે ટૂંકા સવાલો આપણે ધ્યાનમાં રાખવાના છે એની ચર્ચા કરી લઈએ અલ્પકાલીન વધઘટના પ્રકાર જણાવો કોના અલ્પકાલીન મોસમી ઘટક ચક્રીય ઘટક અને યાદચ્છિક ઘટક એ અલ્પકાલીન વધઘટના પ્રકાર છે આપણા કુલ ચાર પ્રકારો હતા એમાં પહેલો પ્રકાર એ દીર્ઘકાલીન છે લાંબા સમય ગાળે એ સિવાયના બાકીના ત્રણ જે છે ને આપણે અલ્પકાલીન ઘટકો કહીશું નિયમિત ઘટકો કોને કહે છે તો જે ઘટકોનો આવર્તન ગાળો લગભગ નિશ્ચિત હોય પુનરાવર્તન ક્યારે પામશે એ આપણે ચોક્કસપણે કહી શકતા હોઈએ તો જે ઘટકોનો આવર્તન ગાળો લગભગ નિશ્ચિત હોય તેને નિયમિત ઘટકો કહે છે એના પરથી સવાલ સામયિક શ્રેણીના કયા ઘટકો નિયમિત રીતે પુનરાવર્તન પામતા હોય છે તો મોસમી ઘટક અને ચક્રીય ઘટક લગભગ નિયમિત રીતે પુનરાવર્તન પામતા હોય છે એટલે આપણે મોસમી અને ચક્રીય ઘટકને કેવા ઘટકો કહીએ છીએ નિયમિત ઘટકો મોસમી ઘટક અને ચક્રીય ઘટકને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો મોસમી ઘટક અને ચક્રીય ઘટકને અલ્પકાલીન ઘટક તરીકે પણ ઓળખવામાં આવે છે આપણે જે ઘટકો ભણ્યા એને ધ્યાનમાં રાખીને આપણે આ સવાલો યાદ રાખવાના છે ચાલો ત્યાર પછી ખૂબ અગત્યનો સવાલ છે સામયિક શ્રેણી નો યોગનીય મોડેલ જણાવો સામયિક શ્રેણીનો યોગનીય મોડેલ યોગ એટલે સરવાળો ફરી આપણે જોઈએ આ ચલરાશિમાં જે વધઘટ જોવા મળી એ કયા કારણોને લીધે છે તો આપણે ચાર કારણોનો અભ્યાસ કર્યો પણ એમાં આપણે ચોક્કસ નથી કહી શકતા કે મોસમી ઘટકના કારણે જ વધારો થયો હશે કે ચક્રીય ઘટકના કારણે જ વધારો થયો હશે આવું કયું ચોક્કસ કારણ છે તે આપણે સ્પષ્ટ જણાવી શકતા નથી આ વધારો કે ઘટાડો એ ચારે ચાર પરિબળો ચારે ચાર ઘટકો તેમાં ભાગ ભજવે છે તો ચારે ઘટકોનો સરવાળો એને જ કહેવાય સામયિક શ્રેણી નું યોગનીય મોડેલ વાયટી બરાબર ટીટી પ્લસ એસટી પ્લસ સીટી પ્લસ આરટી ફરી એકવાર વાયટી બરાબર ટીટી પ્લસ એસ ટી પ્લસ સીટી પ્લસ આરટી ચારે ઘટકોનો યોગ યોગ એટલે સરવાળો એને જ કહેવાય સામયિક શ્રેણીનો યોગનીય મોડેલ અહીં આપેલા પદોને આપણે સમજૂતી આપી દઈએ એટલે આપણી સામયિક શ્રેણીની ચલરાશી ટીટી એટલે દીર્ઘકાલીન ઘટક અથવા તો વલણ એસટી એટલે મોસમી ઘટક સીટી ચક્રીય ઘટક અને આરટી એટલે યાદચ્છિક ઘટક મિત્રો આ સવાલનો જવાબ પણ યાદ રાખજો પરીક્ષા માટે ખૂબ અગત્યનો છે તો સામયિક શ્રેણીના ઘટકો વિશે આપણે જે ભણ્યા એ સામયિક શ્રેણીના પ્રકરણનો ખૂબ અગત્યનો સવાલ ખાસ તૈયારી કરીને વાંચજો એમાં આવતા ટૂંકા સવાલનો મહાવરો કરજો અને આજે ભણેલી થિયરી ખૂબ સારી રીતે તૈયાર કરજો એવી અભ્યર્થના સાથે આપને